શ્રીવલ્લભાધીશ કી જય. આજે હું તમને ઠાકોરજીના શ્રી અંગના મોતીના પરદની બનાવતા બતાવીશ. એકદમ ઇઝી છે. એ માટે જોઈશે સોય અને દોરો, અને મેં 10 નંબરની સાઇઝના ગોલ્ડ અને રેડ મોતી લીધા છે. તમે તમારી મરજી પ્રમાણે કલર અને સાઇઝ ચૂઝ કરી શકો. સૌથી પહેલાં 4 મોતી લેવાના અને આ રીતે ગાંઠ મારી લેવાની અને સ્ક્વેર બનાવવાનું છે. 2-3 ગાંઠ મારી લેવાની. હવે 3 મોતી લેવાના. દર વખતે હવે 3 મોતી લેવાના અને લાઇન કમ્પ્લીટ કરવાની છે. તમને જોઈએ એટલી સાઇઝ કરવાની અને ગોલ્ડ પટ્ટો જે છે તે વચમાં આવે એ પ્રમાણે આજુબાજુ સરખા સ્ક્વેર બનાવવાના. હવે મને આટલી જ સાઇઝ જોઈએ છે એટલે મેં 3 સ્ક્વેર બનાવ્યા, અને પછી ગોલ્ડ સ્ક્વેર બનાવવાનું છે એટલે ગોલ્ડ મોતીને 2 રેડની વચમાં લેવાનું. અને પછી 3 ગોલ્ડ લેવાના એટલે ગોલ્ડનું સ્ક્વેર કમ્પ્લીટ થશે. ગોલ્ડ મોતી વચમાં આવવા જોઈએ બરાબર, બસ એટલું જ ધ્યાન રાખવાનું. બાકી સ્ક્વેર બનાવવાની મેથડ સેમ જ રહેશે. હવે 3 રેડ સ્ક્વેર કમ્પ્લીટ કરવાના છે આ બાજુ સેમ રીતે. અને સૌથી છેલ્લા સ્ક્વેરના ઉપરના મોતી તરફ સોયને લઈ આવવાની અને ત્યાંથી બીજી લાઇન શરૂ થશે. હવે બીજી લાઇનમાં સૌથી પહેલાં 3 જ મોતી લેવાના. અને પછી 2 મોતી આવશે દર વખતે. બે મોતી લેવાના અને પહેલાં જે સ્ક્વેર હતું એના સૌથી વચમાં જે કોર્નર છે એના મોતીમાંથી સોયને ઉપરથી નીચે તરફ લઈ આવવાની. એકવાર સોય ઉપરની તરફ આવશે અને એકવાર સોય નીચેની તરફ આવશે. જ્યારે ઉપરની તરફ હોય ત્યારે એ જ સ્ક્વેરમાં મોતી લેવાના, અને નીચેની તરફ સોય હોય ત્યારે બાજુના સ્ક્વેરમાં સૌથી ઉપરના મોતીમાં સોય લઈ આવવાની. સોયને ઓલવેઝ ક્રોસ વે પાસ કરવાની. હવે અહીં સોય નીચે તરફ છે એટલે બાજુના સ્ક્વેરના ઉપરના મોતીમાં લઈ આવવાની. હવે 3 સ્ક્વેર બની ગયા રેડ એટલે આપણે ગોલ્ડ સ્ક્વેર બનાવવાનું છે. તો પહેલાં ગોલ્ડ મોતી લેવાનું અને 1 રેડ લેવાનું. સ્ક્વેર બનાવવાની મેથડ સેમ જ રહેશે, ખાલી ગોલ્ડ મોતી ક્યારે આવશે એ જ ધ્યાન રાખવાનું છે. હવે 2 ગોલ્ડ લેવાના એટલે સ્ક્વેર કમ્પ્લીટ થશે. અને સેમ રીતે 3 રેડ સ્ક્વેર બનાવવાના છે બીજી લાઇનમાં.
તમને જેટલી લેન્થ જોઈતી હોય એટલી સેમ આ રીતે જ કરવાની છે. હવે મને જોઈતી લેન્થ બની ગઈ છે એટલે એક ગોલ્ડ મોતી દર વખતે લેવાનું અને બોર્ડર પર જેટલા પણ લાલ મોતી છે એ દરેકની વચમાંથી એક એક ગોલ્ડ મોતી આ રીતે પાસ કરવાનું છે. બધા જ લાલ મોતીની વચમાંથી આ રીતે પાસ કરવાનું છે એટલે આખું ચોરસ આ રીતે બનાવવાનું.
હવે આ કમ્પ્લીટ થઈ જાય એટલે એક સાઈડ પર નીચેની તરફ બે ગોલ્ડ મોતીની વચમાં એક એક ગોલ્ડ મોતી પાસ કરવાનું છે, એટલે આ નીચેની બોર્ડર બને છે. આ ગોલ્ડ મોતી આપણે ગોટા પટ્ટી હોય એ પ્રમાણે ના ભાવથી લગાવીએ છે, એટલે તમે તમારી પેટર્ન ચૂઝ કરી શકો તમને જે રીતે યોગ્ય લાગે. જરૂરી નથી કે તમે આ જ ફોલો કરો. હવે આપણે વચ્ચે જે પટ્ટો બનાવ્યો છે એને આગળ વધારવાનો છે પાટલી પ્રમાણે, એટલે કોર્નરમાંથી સોયને પાસ કરી અને સૌથી નીચેનું જે ગોલ્ડ મોતી છે વચ્ચેના પટ્ટાનું એમાં સોયને લઈ આવવાની છે. અને ત્યાં આપણે કોર્નરનું જે મોતી છે એમાં સોય આવશે, એટલે પછી ત્યાંથી દર વખતે ત્રણ મોતી લઈને બીજા ત્રણ સ્ક્વેર એડ કરવાના છે. હવે ત્રણ સ્ક્વેર બની જાય એટલે દર વખતે એક ગોલ્ડ મોતી લેવાનું અને આઉટસાઇડ બોર્ડર પર જેટલા પણ ગોલ્ડ મોતી છે બધામાંથી દર વખતે એક એક મોતી પાસ કરવાનું છે. એક સાઈડ ત્રણ મોતી આવશે, પછી આ રીતે ઉપરથી સોય નીચેની તરફ લઈ આવવાની, એટલે એ બાજુ પછી ગોલ્ડ મોતી એડ કરવાના. સૌથી નીચેનું સ્ક્વેર છે એમાં કોર્નર પર આપણે ગોલ્ડ મોતી એડ કરવાનું નથી, ખાલી એમ કરવાથી સૌથી નીચેનો ભાગ છે તે થોડો ત્રાસો બનશે. અને આ રીતે પછી સોયને ઉપર લઈ આવવાની બધા મોતીમાંથી પાસ કરીને અને ગાંઠ મારી લેવાની છે. અને આપણા આ પરદની તૈયાર છે. તમારા સજેશન કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ.